ओके गुड मॉर्निंग स्टूडेंट्स, आज આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ની અંદર બીજા નંબરનું ચેપ્ટર છે પરમાણ્વીય બંધારણ, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો પહેલા તો આપણે એ સમજવું પડે કે પરમાણુ એટલે શું, પરમાણુ એટલે મીનિંગ શું છે। તો સૌપ્રથમ ગ્રીક ભાષાનો શબ્દ જે હતો એટોમી, એટોમી એટલે આપણે કહીએ છીએ એટમ, એટમ નું ગુજરાતી થાય પરમાણુ। ઓકે, तो परमाणु बंधारण એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રીક ભાષાનો જે શબ્દ છે એટોમી, એટોમી ઉપરથી એટમ શબ્દ ઉતરી આવ્યો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરમાણુ। ઓકે, પહેલા પરમાણુ વિશેની અલગ અલગ જે ધારણાઓ હતી, દાખલા તરીકે સૌપ્રથમ ડાલ્ટન અને લેવોઝિયરે પરમાણુ માટે અલગ અલગ એના વિચારો અને મંતવ્યો રજૂ કર્યા। ઓકે, તો જેની અંદર લેવોઝિયરે સૌપ્રથમ એવું કીધું કે કોઈ મોટું સંયોજન હોય, राइट, કોઈ મોટું સંયોજન હોય, કેવું તો આપણે એક ઉદાહરણ આપ્યું નથી પણ લખીએ કે C6H12O6, C6H12O6 જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ, જેને આપણે શું કહીએ છીએ ગ્લુકોઝ, રાઈટ। તો કોઈ મોટું સંયોજન હોય, મોટો ઘટક હોય, અને જો એને તોડવામાં આવે, એને નાના નાના ઘટકોની અંદર વિભાજિત કરવામાં આવે, તો લેવોઝિયર એવું કહે છે કે કોઈ મોટા ઘટકને આપણે લખ્યું છે કે લેવોઝિયરના મત પ્રમાણે કોઈ મોટા સંયોજન કે ઘટકને જો તોડવામાં આવે તો એના નાના નાના અણુઓમાં વિભાજિત થાય છે, અને છેલ્લે જે બાકી વધે છે એ બાકી વધતો જે છેલ્લામાં છેલ્લો કણ છે એ તત્વ છે, એ તત્વ છે કે જેનું વિભાજન શક્ય નથી। આવું કોને કીધું, કોને કીધું આવું, લેવોઝિયરે કીધું। ડાલ્ટન અને લેવોઝિયર બંને પરમાણુ માટે ખ્યાલ આપ્યા, પણ પહેલી વાર આપણે લેવોઝિયરની કરીએ છીએ કે કોઈ મોટું સંયોજન હોય અને એને તોડતા જઈએ તો છેલ્લે જે નાનામાં નાનો કણ, નાનામાં નાનો પદાર્થ કે હવે એનું વિભાજન શક્ય નથી, એ કયો છે, તત્વ છે। કયો છે, તત્વ। તો ડાલ્ટને શું વાત કરી, સમય જતા ડાલ્ટને એવું કીધું કે કોઈ મોટું સંયોજન હોય અને એને તોડવામાં આવે તો એમાં નાનામાં નાનો પણ તત્વ તો છે જ, પણ તત્વ પણ એક પરમાણુઓનો બનેલો છે, એટલે તત્વની અંદર પણ છે, તત્વ અવિભાજ્ય નથી વિભાજ્ય છે, કારણ કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ અને તત્વની રચના કરે છે, રાઈટ। લેવોઝિયર ક્યાં અટકી ગયો હતો, તત્વ અટકી ગયો હતો, પણ ડાલ્ટન શું કહે છે કે તત્વ જે છે ઘણા બધા પરમાણુઓનો બનેલો છે। દાખલા તરીકે આ છે તો આને તોડવામાં આવે તો કયા તત્વો, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, રાઈટ। તો લેવોઝિયર આટલું જ કહે છે કે આને તોડવામાં આવે તો ત્રણ તત્વો વધે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આનાથી આગળ કંઈ નથી, પણ ડાલ્ટન શું કહે છે કે કાર્બન તત્વ છે ઘણા બધા કાર્બન પરમાણુઓનો બનેલો છે, હાઇડ્રોજન તત્વ ઘણા બધા હાઇડ્રોજન પરમાણુઓનો બનેલો છે, ઓક્સિજન તત્વ ઘણા બધા ઓક્સિજન પરમાણુઓનો બનેલો છે। તો તત્વ જે છે એ અવિભાજ્ય નથી, પણ એની અંદર પણ અસંખ્ય પરમાણુ ભેગા થાય અને તત્વની રચના કરે છે। ઓકે, સમય જતા ડાલ્ટન પરમાણુ સુધી અટકી ગયો કે પરમાણુ અવિભાજ્ય છે, તત્વની અંદર પણ પરમાણુ જે અવિભાજ્ય છે, લેવોઝિયર તત્વ સુધી અટકી ગયો, પણ સમય જતા જે જે થોમ્સન, માઇકલ ફેરાડે આ બધા વૈજ્ઞાનિકોએ જ્યારે સમય જતા પ્રયોગો કર્યા, મેં આપણે લખ્યું છે અહીંયા કે સમય જતા જે પ્રયોગો કર્યા એમાં સાબિત થયું કે પરમાણુ જે છે અવિભાજ્ય નથી, પણ પરમાણુ કેવો છે, વિભાજ્ય છે, અને પરમાણુની અંદર પણ અતિ સૂક્ષ્મતમ કણો કેવા, તો પ્રોટોન, ન્યુટ્રોન કેન્દ્રમાં અને કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જેવા કણો પણ પરમાણુની રચનામાં રહેલા છે, એ સમય જતા શું થાય, રાઈટ, સમજણ પડશે। ચલો, તો ડાલ્ટન લેવોઝિયરની વાત કરી, હવે સમય જતા માઇકલ ફેરાડે પ્રયોગ કર્યા એની આપણે ચર્ચા કરીએ। તો માઇકલ ફેરાડેના જે પ્રયોગ છે એની અંદર એને બે રીતે પ્રયોગ કર્યા છે, આપણે લખ્યું છે આ A અને આ B, રાઈટ, બે રીતે જે પ્રયોગ કર્યા છે એની અંદર, પહેલું જે A છે A એટલે આપણે કહીશું વિદ્યુત વિભાજન પદ્ધતિ। ઓકે, તો વિદ્યુત વિભાજન પદ્ધતિની અંદર એક કોષની અંદર દ્રાવણ ભર્યું છે, કયું, પિગલિત NaCl નું દ્રાવણ, કયું દ્રાવણ ભર્યું છે, પિગલિત NaCl નું દ્રાવણ। ઓકે,
પીગલી ટેનેસિયલ નું દ્રાવણ ભરી અને એનોડ અને કેથોડ બે વિદ્યુત ધ્રુવો ઉભા રાખે પીગલી ટેનેસિયલ નું દ્રાવણ ભરી એમાં બે વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ ઉભા રાખ્યા છે અને એને તાંબાના તાર મારફતે બેટરી સાથે જોડેલું છે તાંબાના તાર મારફતે બેટરી સાથે જોડેલું છે કે જેમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે ઓકે તો એમાં એક્ચ્યુઅલી શું કહેવા માંગે છે કે જ્યારે આ દ્રાવણની અંદર વીજ પ્રવાહ પસાર કરીએ તો દ્રાવણનું આયનીકરણ થાય અને આયનીકરણ થાય એટલે એમાંથી બે આયનો છૂટા પડે Na+ અને Cl-. બરાબર Na+ અને Cl-. તો Na જે છે પોતે ધન છે એટલે કોની તરફ જાય ઋણ ધ્રુવ તરફ જાય એટલે અહીંયા કેથોડ ઉપર શું શું પડે Na ની પછી પડે અને અહીંયા જે ક્લોરીન છે એ પોતે ઋણ વિજભારી છે એટલે ક્યાં જશે એનોડ ઉપર જશે અને આપણને એનોડ ઉપર ડાયક્લોરિન વાયુ ની પજ મળશે ઓકે તો માઇકલ ફેરાડે નો જે આ પ્રયોગ છે એ શું કહેવા માંગે છે સમજો કે વિદ્યુત વિભાજન ની જ્યારે આપણે પ્રોસેસ કરીએ તો વિદ્યુત વિભાજન ની અંદર જેટલો વીજ પ્રવાહ આપણે પસાર કરીએ છે એટલા પ્રમાણ ની અંદર વિદ્યુત ધ્રુવો ઉપર નિપજ આપણને પ્રાપ્ત થાય છે રાઈટ તો અહીંયા જે વીજ પ્રવાહ પસાર થયો દ્રાવણ ની અંદર તે એક્ચ્યુઅલી શું છે ઇલેક્ટ્રોન નો જ પ્રવાહ છે કયો પ્રવાહ છે ઇલેક્ટ્રોન નો એટલે સમય જતાં આ પ્રક્રિયા એ બતાવે છે કે એનોડ અને કેથોડ ઉપર મળતી જે નિપજ છે એ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોને આભારી છે કોને આભારી છે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો ઓકે ચલો તો આપણે લખી દીધું છે એક વિદ્યુત વિભાજ્ય કોષ એની અંદર એનોડ અને કેથોડ બે ધ્રુવો મૂકવામાં આવે છે બંને વિદ્યુત ધ્રુવોને તાંબાના તાર મારફતે બેટરી સાથે જોડવામાં આવે જેથી વીજ પ્રવાહ પસાર થાય કયું દ્રાવણ ભર્યું છે પીગલી NaCl નું દ્રાવણ ભરેલું છે તો કોષમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરી વીજ પ્રવાહ પસાર કરતા સૌપ્રથમ NaCl નું શું થાય આયનીકરણ થશે શું થશે NaCl નું આયનીકરણ રાઈટ અને NaCl નું આયનીકરણ થશે અને એમાંથી બે કણો છૂટા પડશે Na+ અને Cl-. ઓકે ચલો કે જેનાથી ઓકે તો જેનાથી બે કણો Na+ અને Cl- છૂટા પડશે જે Na છે એ કેથોડ ઉપર જમા થશે Cl છે અહીંયા જમા થશે જે આપણે શીખ્યા ઓકે એના પછીની વાત આપણે કરીએ છીએ તો બીજો પ્રયોગ એને કર્યો કેથોડ કિરણ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે કેથોડ કિરણ કે જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ફરીથી ઇલેક્ટ્રોનની હાજરી આપણે સાબિત કરવાની છે રાઈટ આ જે પ્રક્રિયા કરી એ દ્રાવણની અંદર કરી દ્રાવણમાં થતી પ્રક્રિયા કે જેમાં ઇલેક્ટ્રોનની હાજરી પુરવાર થઈ આ જે છે એ ડાલ્ટને મંતવ્ય આપ્યું કે ભાઈ આપણે વાયુઓ માટે શું ઇલેક્ટ્રોન કામ કરી શકે જો કોઈ શૂન્ય અવકાશ કાચની નળીમાં વાયુ ભરી અને વીજ પ્રવાહ પસાર કરીએ તો એમાં શું ઇલેક્ટ્રોનની હાજરી પુરવાર થાય એવું મંતવ્ય માઇકલ ફેરાડેને કોને આપ્યું ડાલ્ટને આપ્યું ઓકે તો ડાલ્ટનની પ્રેરણાથી માઇકલ ફેરાડેએ શું કર્યું તો એક કાચની નળીની અંદર હાઇડ્રોજન અને હિલિયમ જેવા નીચા દબાણે વાયુઓ ભર્યા પણ એને પહેલા એ કાચની નળીને શું કરવી પડે શૂન્યાવકાશ કરવી પડે શું કરવી પડે શૂન્યાવકાશ કરવી પડે ઓકે તો કાચની નળીને શૂન્યાવકાશ કરી શૂન્યાવકાશ મીન્સ એમાંથી બધી વધારાનો જે વાયુ છે એ ખેંચી લેવો પડે શૂન્યાવકાશ પંપ દ્વારા ઓકે તો શૂન્યાવકાશ કરી એની અંદર હાઇડ્રોજન હિલિયમ નિયોન જેવા નીચા દબાણ ધરાવતા વાયુઓ ભર્યા પછી એમાં શું કર્યું બે ધાતુની તક્તીઓ
જે આપણે ચોક વડે દર્શાવ્યું છે પીળા કલરના જે ધાતુની તકતીઓ છે જે ધાતુની તકતીઓ એનોડ અને કેથોડ છે આ છે કેથોડ માઇનસ આ છે એનોડ પ્લસ તરીકે વર્તે છે ઓકે તો એનોડ અને કેથોડ બંને ધાતુની તકતી જેમાં વીજ પ્રવાહ પસાર કરવાનો છે એટલે તાંબાના તાર વડે જોડી દીધા ઊંચું વોલ્ટેજ આપણે આપીએ છીએ જેવો વીજ પ્રવાહ પસાર કરીએ એટલે ધાતુની તકતી છે ગરમ થાય ધાતુની તકતી ગરમ થાય એટલે આની અંદરથી આપમેળે એક પ્રવાહનું વહન થાય છે આપમેળે કેથોડ ઉપરથી એક પ્રવાહ સ્વયંભૂ એનોડ ઉપર જઈને અથડાય છે જેને આપણે કહીએ છીએ કેથોડ કિરણો શું કહીએ છીએ કેથોડ કિરણો કેથોડ કિરણો અંતે શું કહેવાયું ઇલેક્ટ્રોનનો પ્રવાહ જ કહેવાય કેથોડ કિરણો અંતે શું કહેવાયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઓકે તો શું કર્યું શૂન્યાવકાશ કરેલી કાચની નળીમાં હાઇડ્રોજન હિલિયમ જેવા વાયુઓ નીચા દબાણે ભર્યા બે ધાતુની તકતીઓ કેથોડ અને એનોડ તરીકે મૂકી ઊંચો વોલ્ટેજ પસાર કર્યો તો કેથોડ જે છે એના ઉપરથી આપમેળે કિરણો ઉત્સર્જિત થયા અને એનોડ ઉપર જઈને અથડાય છે હવે એનોડ ઉપર એક સ્ફસ્ફુરણ પડદો મૂકેલો છે જે આપણે ગુલાબી ચોક પડે દર્શાવી છે જો એ સ્ફસ્ફુરણ પડદો જે છે એ ઝિંક સલ્ફાઇડનો બનેલો છે કોનો ઝિંક સલ્ફાઇડ એ શું કરશે તો જેવા કેથોડ કિરણો અહીંયા અથડાશે એટલે આમ બિંદુ ઝબકારા થશે જેવા કેથોડ કિરણો એનોડ ઉપર જઈને અથડાશે એટલે સ્પોટ થશે ઝબકારા થશે અને પરિણામે એ સ્ફસ્ફુરણ પડદા ઉપર એ પ્રતિબિંબ જીલાશે અને આપણે એનો અભ્યાસ કરી શકીએ આગળ જતા બીજા વૈજ્ઞાનિકોએ આનો અભ્યાસ બહુ ડીપમાં કર્યો છે પણ માઇકલ ફેરાડે આકૃતિની અંદર આ રીતે આપણને દર્શાવ્યું છે ઓકે તો સ્ફસ્ફુરણ પડદો ક્યાં મૂકેલો છે ક્યાં મૂકેલો છે એનોડ ઉપર કે જ્યાં કેથોડ કિરણો જઈને અથડાય છે તો કેથોડ ઉપર ઉત્પન્ન થતા આપમેળે ઉત્પન્ન થતા આ જે કિરણો છે એ કેથોડ કિરણો છે જે એનોડ ઉપર અથડાય છે જે અંતે સાબિત થયું કે કેથોડ કિરણાવલી એ પોતે જ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે કેવો પ્રવાહ છે ઇલેક્ટ્રોનનો